सूरत टेक्सटाइल मार्केट ना वायरल थयेला व्हाट्सअप मैसेज वायरल थया बाद फरी विवाद शुरू थयो छे। ज्यारे आजे आम आदमी पार्टी द्वारा पालिका कमिश्नर ने आवेदन पत्र आपी जूना लीज वाला विवाद नो उकेल लावा रजूआत करवामां आवी छे। सूरत पालिकाना सत्ताधीशोए बीजा 49 वर्षनी लीज पेटे 127 करोड़ रूपियामां मंजूरी करेल हतो, जे करार ने हालना नवा चूंटायेला सत्ताधीशोए करार ने 49 वर्षनो हतो तेने एक पण रूपियानो वधारो लीधा वगर बहुमतीना जोरे वधारो करी 99 वर्ष करी नाख्यो हतो, जेने लईने विवाद सर्जायो हतो। ज्यारे हकीकतमां रिंग रोड परनी मार्केट जेने स्ट्रक्चर रिपोर्टनी ताती जरूरियात छे। आ बिल्डिंगनी जग्याए नवी FSI प्रमाणे गणवामां आवे तो वर्तमान 1033 दुकान छे, તે નવા FSI મુજબ ઓછામાં ઓછી 4000 દુકાનો બનવા પાત્ર છે। એટલે એ મુજબ જો ગણવામાં આવે તો મહાનગરપાલિકાને ઓછામાં ઓછું 4000 કરોડનું નુકસાન છે। તો ગત રોજથી આ માર્કેટની સમિતિના જવાબદાર અને ભાજપ તરફી વહીવટદાર દિનેશ રાઠોડના નામથી એક મેસેજ વાયરલ થયેલ, તેમાં જણાવેલ કે રૂપિયા 4 લાખ સુરત ટેક્સટાઇલ માર્કેટ અને 1 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના નામે ચેકથી આપવા, ભારતીય જનતા પાર્ટી આપેલ ચેક ઇન્કમ ટેક્સમાં બાદ મળશે, જે મેસેજને લઈને પણ વિવાદ સર્જાયો છે। જે બંને બાબતે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના નેતાઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં કોર્ટ દ્વારા ઓરલ ઓર્ડર કરેલો તેમાં સ્પષ્ટ લખેલ કે જે તે જવાબદાર અધિકારી જેમ કે SMC કમિશનર, અગ્ર સચિવ ગુજરાત સરકાર ગાંધીનગરને આ બાબતે યોગ્ય પગલાં લેશું તેવી જાણ કરવાની હતી। આ મુદ્દે વિરોધ પક્ષના નેતા દ્વારા લેખિત જાણ કરેલ, પરંતુ શાસક પક્ષના દબાણ અને શાસક પક્ષને સુરત ટેક્સટાઇલ માર્કેટના દુકાનધારકો પાસેથી પાર્ટી ફંડ લેવાનું નક્કી થયું હોવાને પગલે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન હતી। આ મુદ્દે 7 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો SMCના સત્તાધીશો અને કમિશનર વિરુદ્ધ કોર્ટ રાહે કાર્યવાહી કરવાનું અલ્ટિમેટમ આપી આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। ૨૦૨૧માં નવી ચૂંટાયેલી પાંખ એના સત્તાધીશો, સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ સુરત ટેક્સટાઇલ માર્કેટ શોપર્સ એસોસિએશનને એ જે જમીન સુરત મહાનગરપાલિકાની હતી એ જમીન 2017-18માં નવા કરાર નવી લીઝ પ્રમાણે જે તે સમયના સત્તાધીશોએ ટેક્સટાઇલ માર્કેટને ફરીથી 49 વર્ષ માટે 127 કરોડ રૂપિયાના કરારથી આપેલી હતી, એમાં સુધારો વધારો 2021ની નવી ચૂંટાયેલી પાંખે કર્યો અને સુધારામાં હતું કે એ જ 127 કરોડ રૂપિયામાં 49 વર્ષની જગ્યાએ બીજા 50 વર્ષ ઉમેરી અને 99 વર્ષ કરી આપવા। ત્યારે અમારો એ સવાલ છે કે 1967-68ની આસપાસ બનેલી આ માર્કેટ, જે 50 વર્ષ જૂની માર્કેટ છે, એમાં ફરીથી સુધારો વધારો કરી અને 100 વર્ષ શા માટે? એ બિલ્ડિંગ જે ખખડધજ થઈ ચૂક્યું છે, જેને ઉતારી પાડવું પડે એમ છે, એના ફિઝિબિલિટી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા પડે એમ છે, એ રિપોર્ટો રજૂ કર્યા વગર ફરીથી 100 વર્ષ માટે આપી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તિજોરી ભરવાનો જે ખેલ શરૂ કરેલો હતો એ સમયે અમારો વિરોધ હતો અને વિરોધના સંદર્ભમાં 28મી જુલાઈના રોજ અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા। અમારા હાઈકોર્ટના વકીલ માનનીય શ્રી પ્રતિકભાઈ ઠક્કર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવેલી હતી અને એ પિટિશનના સંદર્ભમાં 15મી સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે ઓરલ ઓર્ડર કરેલો કે આ બાબતે તમે ગુજરાત સરકારના અગ્ર સચિવશ્રી પાસે અને સુરત મહાનગરપાલિકાના વહીવટીય વડા તરીકે કમિશનર સાહેબ પાસે જાઓ અને એ લોકોને મારું સૂચન છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરે, જો એ લોકો નિયમ અનુસાર કાર્યવાહી નહીં કરે તો અમે અહીંયા ફરીથી કાર્યવાહી કરશું। આ બાબતની જાણકારી મેં 18મી સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આપેલી અને 17મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકારના અગ્ર સચિવશ્રીને આપેલી, પણ આજ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી। મહાનગરપાલિકાના કમિશનરને વારંવાર મળીને મૌખિક રજૂઆતો ખૂબ કરેલી, કોઈ કાર્યવાહી થઈ નહીં। ત્યારે છેલ્લા 2 દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે વોટ્સઅપની અંદર, સુરત ટેક્સટાઇલ માર્કેટના શોપર્સ એસોસિએશનના જવાબદાર સભ્ય દિનેશભાઈ રાઠોડ દ્વારા એમની દુકાનના તમામ માલિકોને એક મેસેજ કરેલો કે મહાનગરપાલિકા સાથે થયેલા કરાર મુજબ આપણે એમને 10 વર્ષની અંદર રૂપિયા ચૂકવવાના છે અને એ સંદર્ભમાં 4-4 લાખ રૂપિયા આપણે એમને આપવાના છે, એટલે 4 લાખ રૂપિયાનો એ ચેક તમે ઓફિસમાં જમા કરાવશો અને એ સિવાયના 1 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ફંડ પેટે આપવાના છે। આ 1-1 લાખ રૂપિયા આપણે જે એમને આપીશું એ આપણને ઇન્કમ ટેક્સમાં પણ બાદ મળશે,
આ બાબતનો મેસેજ વાયરલ થઈ ગયો, લોકો સુધી આ મેસેજના સ્ક્રીનશોટ પહોંચી ગયા, જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની તિજોરીને કરોડો અરબો રૂપિયા નુકસાન પહોંચાડેલું છે એ છપતું થઈ ગયેલું છે. ત્યારે આજે ફરીથી કમિશનર સાહેબશ્રીને અમે તમામ નગરસેવકો મળવા જઈ રહ્યા છીએ, નિવેદન કરવા જઈ રહ્યા છીએ કે 7 દિવસની અંદર આ બાબતની કાર્યવાહી કરવામાં આવે. જો આમાં કાર્યવાહી 7 દિવસની અંદર કરવામાં નહીં આવે તો અમે ફરીથી અમારા વકીલ શ્રી પ્રતિકભાઈ ઠક્કરના માધ્યમથી હાઈકોર્ટમાં જઈશું અને એ હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે કમિશનર સાહેબશ્રીને પણ અમે બોલાવીશું.